હવે આગળ વાત કરીએ તો દીવની. દીવ જિલ્લા સાઉદવાડી ગ્રામ પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ દીવ ભારતીય જનતા પાર્ટીમાં દીવ મ્યુનિસિપલના 7 કાઉન્સિલરોનો ભાજપમાં પ્રવેશ મેળવ્યા બાદ ભાજપા પ્રદેશ પ્રભારી વિજયા રાહટકર, પ્રદેશ ભાજપા પ્રમુખ દીપેશ ટંડેલ અને પ્રદેશ ભાજપા સંગઠન મહામંત્રી વિવેક ધાડકરના માર્ગદર્શન હેઠળ સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શંકર ભગવાન અને તેમની સાથે 8 પંચાયત સભ્યોએ ભાજપમાં પ્રવેશ મેળવ્યો. આ સાથે સાઉદવાડી વિસ્તારના 2 અપક્ષ જિલ્લા પંચાયતના સભ્યોએ પણ દીવ જિલ્લા પંચાયતમાં સત્તાધારી પક્ષ ભાજપાના સમર્થનમાં જાહેર કર્યું. આ પ્રસંગે દમણ દીવ ભાજપાના સાંસદ લાલુભાઈ પટેલ, સંઘ પ્રદેશ 3D ભાજપાના સચિવ જિજ્ઞેશ ડાહભાઈ પટેલ, દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અમૃતા ભામણીયા, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન રમણ પટેલ, સંઘ પ્રદેશ 3D ભાજપા ઉપપ્રમુખ કિરીટ ભાજા, દીવ જિલ્લા ભાજપા મહામંત્રી મોહન લખમણી અને ભાવેશ ચૌહાણ સહિત સાઉદવાડીના લોકપ્રિય જનપ્રતિનિધિઓ દ્વારા ભાજપામાં પ્રવેશ કરવામાં આવ્યો. જે અંતર્ગત ભાજપામાં પ્રવેશેલા પંચાયત સભ્યોમાં શશિકાંત જીવા, ડૉક્ટર ભરતરામજી, મેઘજી લાખા, કાંતા મેઘજી, દિવારી રામજી, દમયંતી નાનજી, ભારતી શ્યામજી, તૃષ્ણા વિનોદનો સમાવેશ થાય છે. જ્યારે જિલ્લા પંચાયત સદસ્યો ઉમેશ રામા અને રામજી બામણિયાએ ભાજપાને જિલ્લા પંચાયતમાં સમર્થન આપ્યું. જોકે 2020ની પંચાયતી ચૂંટણીમાં કેટલાક કારણોસર તમામ લોકોએ અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. તે તમામને આજે સંઘ પ્રદેશ ભાજપાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ભાજપાનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. દીવના સાઉદવાડીમાં જનપ્રતિનિધિઓના ભાજપા પ્રવેશ કાર્યક્રમ બાદ ત્યાંની મહિલાઓએ સાંસદ લાલુભાઈ પટેલ સાથે વાત કરતા પાકિસ્તાનની જેલમાં બંધ તેમના પરિવારજનોને મુક્ત કરવાની વિનંતી કરી હતી. આ સાથે ખાનગીકરણ બાદ વીજ બિલમાં વધારાનો મુદ્દો પણ મહિલાઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. સાંસદ લાલુ પટેલે પાકિસ્તાનની જેલમાં બંધ દીવના માછીમારોને મુક્ત કરાવવા તેમના દ્વારા કરાવવામાં આવી રહેલા પ્રયાસોની માહિતી આપી હતી. આ સાથે તેમણે ટૂંક સમયમાં મુક્ત થવાની ખાતરી પણ આપી હતી, તેમજ વીજ બિલ સહિતના પ્રશ્નો અંગે સંબંધિત સ્થળે રજૂઆત રાખવાની વાત કરી હતી. નક્ષી ગઢવી, JDSTV, દીવ. કેટલી પાર્ટી મજબૂત થઈ ગઈ છે દીવ ખાતે અને આવનારું જે નગરપાલિકાનું ઇલેક્શન છે એમાં કેવા પ્રતિસાદ એમાં મળશે? એકદમ તો સાઉદવાડી પંચાયત સરપંચ શંકરભાઈ, ઉમેશભાઈ જિલ્લા પંચાયત મેમ્બર, હરજીભાઈ જિલ્લા પંચાયત મેમ્બર, તેમજ પટેલો, સમાજ આગેવાનો, યુવાન ભાઈબહેનો અને મારી માતાઓ, તેમજ જેઓ આટલી બધી સંખ્યામાં ગઈકાલે અમે મીટિંગ કરી હતી, લોકોએ નક્કી કર્યું કે વિશ્વમાં મોટા મોટી પાર્ટી તો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના વિચારધારા એ અમારી ભારતીય જનતા પાર્ટી વિચારધારા એમને સમજીને એ બધા બીજેપીના હતા, પણ કંઈક કારણસર એ લોકોને નીકળી ગયા અને પાછા એ લોકો અમે વાત કરી અને સહમતિ આવી, અમે બધા હાજર થઈ, અમારા બધા મિત્રો મળ્યા છે. એ લોકો 2009માં 2014માંથી ઘણી મદદ કરી, લોકો પ્રધાનમંત્રી પ્રધાન બનાવવા માટે બે કે વોટમાં વોટ હશે એ ધ્યાનમાં રાખીને આજે આટલી જાહેર છે. અમે સાઉદવાડી પંચાયત આખી જ પંચાયત બીજેપી. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓને પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી
शिक्षक दिन, विद्यार्थियों कर्मचारी दिवस, कराटे, डांस, स्केटिंग तेवज खेल महाकुंभ जेवी अनेक प्रवृत्तियों, प्रतिभा शुद्ध स्पर्धाओं, आंतरराष्ट्रीय स्पर्धाओं, स्पोर्ट डे नी उजवणी, बाळकों माटे विशाळ मैदान, रमत गमत ना साधनों, आखोई कैंपस सीसीटीवी कैमरा थी सज, दरेक क्लासरूम मा पण सीसीटीवी कैमरा, बाळकों माटे मिनरल वॉटर नी सुविधा, डिजिटल शिक्षण, कंप्यूटर रूम, प्रयोगशाला, कॉन्फरेंस हॉल, ऑडिटोरियम हॉल, पुस्तकालय, बाळकों मा रहेल शक्तियों बाहर लावा वर्ष दरम्यान सांस्कृतिक कार्यक्रमों, महिला सशक्तिकरण ना कार्यक्रमों, वालियों साथी मीटिंग, अनेक सुविधाओं साथी अद्यतन इंग्लिश मीडियम स्कूल तथा गुजराती मीडियम स्कूल आपणा बाळकों ना उज्ज्वल भविष्य ने लईने एक वार अवरोन इंग्लिश मीडियम स्कूल तथा अवरोन विद्याविहार स्कूल नी अवश्य मुलाकात लो। स्थल अवरोन इंग्लिश मीडियम स्कूल, रेलवे स्टेशन रोड, तालुको प्रांति, जिल्लो साबरकांठा। मारू नाम भगवती जैन छे, मारी डॉटर सौम्या एने नर्सरी थी 10th स्टैंडर्ड सुधी अवरन हाई स्कूल इंग्लिश मीडियम में कम्प्लीट कर्यु छे। अहींनो स्टाफ मैनेजमेंट खूब सरस छे। मने वचमां इच्छा थई थी कि हूँ स्कूल बदलू, पण अहींनो मैनेजमेंट अने टीचर्स एटला बधा सारा ने खूब सपोर्ट एने कर्यो हतो, एटले मने स्कूल बदलवानी बिल्कुल इच्छा नहीं थी। अने मारे डॉटरना 10th स्टैंडर्ड में एटला सरस मार्क्स અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું। મારું નામ સૌમ્યા જૈન છે, હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું। મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી। મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું। અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે, એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે। અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું। અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું। થેન્ક યુ। નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે। અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે। બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે। તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો। થેન્ક યુ। પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે, એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો।